વડોદરામાં આજથી વકીલો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. કોર્ટમાં ટેબલ ખુરશી ન મૂકવા દેતા વકીલોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું. કોર્ટ બની ત્યારથી વકીલોની બેઠક વ્યવસ્થાની સમસ્યા સર્જાયેલી છે. બેઠક વ્યવસ્થાની સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી વકીલોએ હડતાળનું એલાન આપ્યું. ગઈકાલે ટેબલ ખુરશી મૂકતા પોલીસે વકીલ મંડળના પ્રમુખની અટકાયત કરી હતી. હાલ તો કોર્ટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડોદરામાં આજથી વકીલો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે, ત્યારે વડોદરાથી જોડાયા છે સંવાદદાતા રવિ અગ્રવાલ. રવિ, જે રીતે અચોક્કસ મુદ્દતની હડતાળ પર વકીલો ઉતર્યા છે, તેમની શું માંગ છે અને હાલની પરિસ્થિતિ શું છે? મિહિર, જે રીતના આજથી જે રીતના વકીલો દ્વારા હડતાળ શરૂ કરવામાં આવી છે અને તેને લઈને જે કોર્ટ પરિસરની બહાર, હું તમને પહેલા તો માહોલ બતાવવા માંગીશ કે જે રીતના આપ જોઈ શકો છો કે અહીંયા જે વકીલો છે તેઓ જે પણ અસીલો કોર્ટમાં જાય છે તેમને રોકી રહ્યા છે, તેમને સમજાવે છે કે આજે વકીલો હડતાળ પર છે, કોર્ટમાં ન જાય. તો બીજી તરફ પોલીસ છે તે જે પણ અરજદારો છે કે અસીલો છે તે દરમિયાનગીરી કરીને તેમને કોર્ટમાં પ્રવેશ આપી રહી છે. કોર્ટની જે કાર્યવાહી બાધિત રહેવાની વાત હતી તે કોઈ પણ પ્રકારે જોવા નથી મળી રહી. પોલીસ દ્વારા તમામ અસીલોને અંદર જવા દેવામાં આવી રહ્યા છે. કોર્ટની જે કાર્યવાહી છે તે આજે ચાલુ છે. માત્ર જે અસીલોના વકીલ છે તે તેમની સાથે પ્રેઝન્ટ નહીં રહે, પરંતુ જે અસીલ છે તે કોર્ટમાં હાજર રહી શકે છે અને તેમને જવા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત અહીંયા સવારથી જ ખડકી દેવામાં આવ્યો છે. હું તમને બતાવવા માંગીશ કે આજે સમજાવી રહ્યા છે વકીલ મંડળના પ્રમુખ કે તેઓ અંદર ન જાય, પરંતુ પોલીસ સમજાવટ કરીને તેમને અંદર મોકલી રહી છે અને તેમની તારીખ છે તો તારીખ તેઓ ભરી શકી રહ્યા છે. હું તમને જે ગાડીઓ બતાવીશ કે જો કોઈ બળપ્રયોગ જેવી પરિસ્થિતિ ઉભી થાય તો અહીંયા તમામ જે વાહનો મૂકવામાં આવ્યા છે, વ્રજ વાહન છે, વોટર કેનન છે, તેમજ જે પોલીસનો જે ગાડી છે કે જેમાં કોઈ બબાલ કરે તો તેમને ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન સુધી લઈ જવામાં આવે. આપ જોઈ શકો છો કે અહીંયા વકીલો જે છે મોટી સંખ્યામાં અહીંયા એકત્રિત થયા છે. ખાસ કરીને કયા પ્રકારની વ્યવસ્થા કરી છે તેની વાત કરવા માટે આપણે જે ડીસીપી સી છે સાહેબ સજ્જન આપણે સમય સાથે વાત કરીશું. સુશ્રા સાહેબ છે, કઈ રીતના સાહેબ વ્યવસ્થા છે અને લોકો અત્યારે જઈ રહ્યા છે? હા, આપ જોઈ રહ્યા છો કે વડોદરા સિટી એન્ડ સેશન્સ કોર્ટ ખાતે અત્યારે જે વકીલોએ એવું ડિક્લેર કરેલું કે ભાઈ અમારે એમ કે કોર્ટની કામગીરીથી અળગા રહેવું છે, પણ એ વસ્તુને 0% સમર્થન મળેલ છે અને સંપૂર્ણપણે ફેલ ગયેલ છે. અને પોલીસ બંદોબસ્ત પૂરતો રાખવામાં આવેલ છે અને જે કોઈ અસીલોને, જે વકીલોને, ક્લાયન્ટોને, જેને પણ અંદર જવાનું છે, તમામ લોકો સવારથી જઈ રહ્યા છે જે આપ જોઈ રહ્યા છો. ખાસ કરીને જે રીતના આખી વ્યવસ્થા છે, પોલીસ બંદોબસ્ત કયા પ્રકારનો ગોઠવ્યો? આપ જોઈ રહ્યા છો કે અસીલોને કે વકીલશ્રીઓને જેને કોર્ટની કામગીરી કરવી છે કે કોર્ટના સ્ટાફ તેમજ કોર્ટના ન્યાયાધીશશ્રીઓને કોઈ પણ કામગીરી કરવામાં અડચણ ન પડે તે પ્રમાણે પોલીસે પૂરતો બંદોબસ્ત રાખેલ છે અને શાંતિપૂર્ણ રીતે પ્રજાજનો અને અસીલો અને વકીલશ્રીઓ જેને કોર્ટની કામગીરી કરવી છે તે લોકો સંપૂર્ણ શાંતિથી અંદર જઈ રહ્યા છે અને એમને કોઈ અવરોધ થઈ રહ્યો નથી. આપણે જે વકીલ મંડળના પ્રમુખ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. હસમુખ ભટ્ટ છે કે જેમની ગઈકાલે જ પોલીસે ધરપકડ કરી છે, અત્યારે જોઈ શકો છો કે હસમુખભાઈ સાથે વાત કરીશું. હસમુખભાઈ, કયા પ્રકારનો પ્રોટેસ્ટ છે? લોકોમાં એકતા નથી જોવા મળી રહી વકીલોમાં? નાના, વકીલોમાં એકતા છે, પરંતુ આ અધિકારશાહી ડિસ્ટ્રિક્ટ જજ અને પોલીસ મળી જઈને અમારી હડતાળ તોડવા માટેનો પ્રયત્ન કરે છે. પણ અગાઉ પણ અનેક વખત હડતાળો કરી છે ત્યારે જોવા મળ્યું છે કે કોઈ પણ ગેટમાંથી અંદર નથી જઈ શકતું. આ વખતે એવું તો શું છે કે આટલું ઓછું સમર્થન મળ્યું? આ વખત ઓછું સમર્થનનો કોઈ પ્રશ્ન નથી. આ વખતે ડિસ્ટ્રિક્ટ જજે અમારા ઠરાવનો વિરોધ કર્યો છે અને પોલીસ બંદોબસ્ત સાથે આ હડતાળ તોડવા માટેનું કામ કરી રહ્યા છે. પોલીસ કહે છે કે બધી કાર્યવાહી તો ચાલુ છે, લોકો શાંતિથી જઈ રહ્યા છે? નથી કોઈ કાર્યવાહી ચાલુ, પોલીસ હાથે જબરજસ્તીથી ક્લાયન્ટોને મય મોકલે છે. પણ કાર્યવાહી તો ચાલુ છે ને? ડિસ્ટર્બન્સ ના, નો કાર્યવાહી, કોઈ કાર્યવાહી ચાલતી નથી. વકીલો અંદર નથી? ના, વકીલ, એક વકીલ અંદર નથી. અને વકીલોની એકતા આજે પણ છે, ભૂતકાળમાં હતી અને ભવિષ્યમાં જળવાઈ રહેવાની છે. ને આ પ્રશ્ને હાઈકોર્ટે અને ડિસ્ટ્રિક્ટ જજે વકીલોના હિતનું કામ કરવું જ પડશે. ક્યાં સુધી હડતાળ પર રહેશે? હડતાળ ચોક્કસ મુદ્દતી છે અને ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતની અંદર હડતાળ ચાલુ થઈ જશે. પણ અહીંયા સમર્થન જેવું જોઈએ તેવું અમને નથી જોવા મળી રહ્યું. એ વાત ખોટી છે, સંપૂર્ણ સમર્થન છે, પણ પોલીસનો ઉપયોગ કરી અને અમારી હડતાળને તોડાવવા માટે કામ કરે છે.
બિલકુલ, તો જે રીતના આપ જોઈ શકો છો કે તે કહી રહ્યા છે સમર્થન છે, પરંતુ અહીંયા એવું દેખવા નથી મળી રહ્યું. અસીલો શાંતિથી કોર્ટમાં પ્રવેશ કરી રહ્યા છે, કોર્ટની કાર્યવાહી ચાલુ જ છે, માત્ર વકીલો અંદર નથી જઈ રહ્યા કારણ કે તેઓએ હડતાલ રાખી છે. અને હવે ચોક્કસથી જ્યારથી નવી કોર્ટ બની છે, એશિયાની સૌથી મોટી કોર્ટ છે, હું ટ્રાફિક જામના દ્રશ્યો બતાવવા માંગીશ કેમેરામેનને. જી રવિ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. વડોદરામાં અચોક્કસ મુદ્દતની હડતાળ પર વકીલો ઉતર્યા છે.